નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ચેપ્ટર પંદર આર્થિક વિકાસમાં સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભની ચર્ચા કરીશું જો બાળકો આ સવાલ તમને સાથે પૂછાય તો એવી રીતે પૂછાય કે સમાજવાદી પદ્ધતિના લાભા લાભની ચર્ચા કરો બાળકો લાભા લાભ એટલે લાભ અને ગેરલાભ બંને તમારે દર્શાવવા પડે બરાબર છે તો જોઈએ સમાજવાદી પદ્ધતિ બાળકો સમાજવાદી પદ્ધતિ વિશે આપણે આગળ ભણી ગયા કયા બે દેશમાં જોવા મળે રશિયા અને ચીન એનો ઉદ્ભવ કેવી રીતે થયો તો બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી બરાબર છે તો સમાજવાદી પદ્ધતિના લાભ કયા છે પહેલો લાભ કે સમાજવાદી પદ્ધતિમાં સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે કોના પ્રમાણે સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે આથી બિનજરૂરી કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું નથી બરાબર છે આ પહેલો લાભ કે સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે અને બિન જરૂરી કે મોતસોકની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી બીજો લાભ આ પદ્ધતિમાં ઉત્પાદન અંગેના આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવાય છે કોના દ્વારા લેવાય છે રાજ્ય સરકાર દ્વારા કેમ કે સમાજવાદી પદ્ધતિ એટલે સરકારની પદ્ધતિ એટલે તમામ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવાય છે આથી કુદરતી સંપત્તિનો દૂર થતો નથી કેમ કેમ કે સરકારનો મુખ્ય ધ્યેય હોય છે કે સમાજનું કલ્યાણ થાય અને એમાં પર્યાવરણની જાળવણી કરીને સમાજ અને દેશનો વિકાસ કરવાનો હોય છે એટલે કુદરતી સંપત્તિનો દૂર વ્યય થતો નથી ત્રીજો લાભ આ પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળતી નથી કેમ જોવા મળતી નથી કારણ કે સરકારની દ્રષ્ટિએ તમામ વર્ગો એક સરખા હોય છે એ પછી ધનિક હોય મધ્યમ હોય કે ગરીબ હોય કે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે પછી સમાજની અંદર તમામ વર્ગના લોકો આવી જાય છે એટલે સરકારની ફરજ હોય છે કે સમાજમાં દરેક લોકોને સમાન હિસ્સો મળે અને તેની જરૂરિયાત સમાન રીતે સંતોષાય એટલે આ પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળતી નથી ચોથું ગ્રાહકો અને મજૂરોનું શોષણ થતું નથી કેમ કારણ કે આમાં પસંદગીની બહુ તક ઓછી મળે છે અને સરકાર જે પણ કંઈ ઉત્પાદન કરે છે સેવા કે ચીજ વસ્તુઓનું તો એ સમાજને અનુલક્ષીને કરે છે એટલે ગ્રાહકો અને મજૂરોનું શોષણ થતું નથી એટલે આ ચાર લાભ પહેલો લાભ કયો હતો સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે આથી બિનજરૂરી કે મોત્સોકની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી બીજું કે ઉત્પાદન અંગેના આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવાય છે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે આથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી ત્રીજું આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળતી નથી અને ચોથું ગ્રાહકો અને મજૂરોનું શોષણ થતું નથી આ ચાર એના લાભ તેમજ આ પદ્ધતિ પણ સંપૂર્ણ નથી એટલે સ્વાભાવિક છે એની પણ કેટલીક મર્યાદાઓ છે ખામીઓ છે ગેરલાભ છે તો એની કઈ કઈ ખામીઓ છે કયા ગેરલાભ છે કઈ મર્યાદા છે પહેલું કે આ પદ્ધતિમાં સમાજનું કલ્યાણ અને સમાન વેચણી કેન્દ્ર સ્થાને હોવા છતાં સમય જતાં કેટલીક મર્યાદાઓ જોવા મળે છે કેમ કે સમાજનું કલ્યાણ અને સમાન વેચણી એ જ સરકારનો મુખ્ય ધ્યેય હોય છે અને કેન્દ્ર સ્થાને પણ એ જ મુખ્ય ધ્યેય રહેલો હોય છે એટલે કેટલીક મર્યાદા છે કઈ મર્યાદા છે પહેલી કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે એટલે વધારે ઉત્પાદનને પ્રોત્સાહન રહેતું નથી કે વધારે ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળતું નથી કેમ કેમ કે સરકાર ફક્ત સમાજની જરૂરિયાત જ જોવે પરંતુ સમાજમાં કોને કેટલી જરૂરિયાત છે એ ધ્યાનમાં લેવામાં આવતું નથી બસ એક સમાન જરૂરિયાત ધ્યાનમાં લેવામાં આવે બરાબર છે એટલે ઉત્પાદનને પ્રોત્સાહન મળતું નથી આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વની ગેરહાજરીને લીધે નવા સંશોધકો કે નવી પદ્ધતિને વેગ મળતો નથી હવે સ્વાભાવિક છે કે સમાજવાદી પદ્ધતિમાં સમાજનું કલ્યાણ હોય છે સમાજ જ સર્વોપરી હોય છે સમાન જરૂરિયાત સંતોષવાની હોય છે એટલે સ્પર્ધા કે હરીફાઈ થતી નથી અને એને ગેરહાજરીને કારણે નવા નવા સંશોધનો થતા નથી કે નવી નવી પદ્ધતિને વેગ મળતો નથી એટલે સ્વાભાવિક છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી જોવા મળે એમાં ધીમી જોવા મળે છે ત્રીજું રાજ્યનો સંપૂર્ણપણે દરેક ક્ષેત્રમાં હસ્તક્ષેપ હોય છે આથી અમલદાર શાહી દૂષણો જન્મે છે કેમ કે પદ્ધતિમાં છે ને સંપૂર્ણ અંકુશ કોનો સરકારનો અને દરેક ક્ષેત્રમાં સરકાર હસ્તક્ષેપ કરે એટલે અમલદાર શાહી અમલદાર શાહી એટલે સરકારના અધિકારીઓ જે કહીને એમ જ કરવાનો આપણે અમલદાર કહીએ અથવા અધિકારીઓ કહીએ બસ સરકાર કે એમ કરવાનું સરકારની વિરુદ્ધ નહીં જવાનું એને અમલદાર શાહી કહેવાય એટલે અમલદાર શાહી અને વિલંબ વગેરે જેવા દૂષણો જન્મે છે આ પદ્ધતિમાં વ્યક્તિનું સ્વાતંત્ર હોતું નથી જો આમ આર્થિક સ્વતંત્ર જળવાતું જ નથી કેમ તેમાં પસંદગીની તક જ નથી આપવામાં આવતી તમામ નિર્ણયો ઉત્પાદનના સાધનોની ફાળવણી વેચણી બધું કોણ નક્કી કરે સરકાર એટલામાં ગ્રાહકોને વ્યક્તિઓને પસંદગીનું સ્વતંત્ર જળવાતું નથી એટલે કે પસંદગીની તક પણ મળતી તો ચાર એની ખામી ગેરલાભ હતા પહેલું કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે એટલે વધારે ઉત્પાદન માટે પ્રોત્સાહન મળતું નથી બીજું કે સમાજવાદી પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વની શું જોવા મળે છે ગેરહાજરી જોવા મળે છે હવે સ્પર્ધાને હરીફાઈ ન હોય એટલે નવા નવા સંશોધનો થાય નહીં નવી નવી પદ્ધતિઓ વિકાસ પામે નહીં એટલે સ્વાભાવિક છે કે આર્થિક વિકાસને વેગ મળતો નથી ત્રીજું કે રાજ્યમાં સંપૂર્ણપણે દરેક ક્ષેત્રમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે એ પછી પ્રાથમિક ક્ષેત્ર હોય માધ્યમિક ક્ષેત્ર હોય કે પછી સેવાકીય ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં સરકાર હસ્તક્ષેપ કરે છે આથી કેવા દૂષણો જન્મે અમલદાર શાહી અને વિલંબ વગેરે જેવા દૂષણો જન્મે છે અને ચોથું છે આ પદ્ધતિમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય હોતું નથી કેમ કે પસંદગીની કોઈ તક મળતી નથી હવે પસંદગીની તક ન મળે એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિને પસંદગી તક ન મળતા એનું સ્વતંત્ર જળવાતું નથી કેમ બાળકો આમાં જે મૂડી છે ને એ મૂડીના માલિક કોણ છે સરકાર છે એટલે વ્યક્તિ કે ગ્રાહક એને પસંદગીની તક મળતી નથી એટલે એનું આર્થિક સ્વતંત્ર આ પદ્ધતિમાં જળવાતું નથી તો આ હતા સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ જો બંને અલગ અલગ પૂછે ને બાળકો તો બબ બે ગુણમાં પૂછે અને જો બંને સાથે પૂછશે તો એ તમને ત્રણ ગુણમાં પૂછશે કે સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભની ચર્ચા કરો અથવા તો સમાજવાદી પદ્ધતિના લાભાલાભની ચર્ચા કરો આ રીતનો સવાલ તમને પૂછે ધન્યવાદ બાળકો thank <music> you